નમસ્કાર, ઝેડએસ ટીવીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આચાર્ય પ્રશાંત ત્રિવેદી. સુપ્રભાત મિત્રો, આજના દિવસે આપને લઈને આવ્યો છું આપની આજ વિશે. તો વાત કરીશું આજના દિવસે મેષ રાશિની. તો આજના દિવસે મેષ રાશિના જાતકોને આજના દિવસે મિત્રો દ્વારા સહયોગ સારો મળશે, સારા આશ્વાસન મળવાની શક્યતાઓ રહી છે. પોતાની આર્થિક સ્થિતિમાં બચત તથા સારા આયોજનોની તક મળશે. તે આયોજનોની તક મળે તો ચોક્કસ તે તકનો લાભ લેશું. આજના દિવસે લાલ વસ્ત્રો ધારણ કરવાથી તમારો દિવસ શુભ પ્રસાર થઈ શકે છે. વાત કરીશું વૃષભ રાશિની. તમારા પરિવાર સાથે વધુ સમય વિતાવી એકલતા પણ તમે દૂર કરજો. આજના દિવસે લાંબાગાળાના કોઈપણ રોકાણ ટાળજો. નવું સાહસ કરવાથી નવું સાહસ તમને લલચાવનાર બનશે. તે લલચાવનાર સાહસ તમને ચોક્કસ રીતે સારું વળતર આપશે. સફેદ વસ્ત્રો ધારણ કરવાથી આજનો દિવસ તમારો સારો પ્રસાર કરી શકો છો. વાત કરીશું મિથુન રાશિની. મનોરંજન આનંદ પ્રમોદનો દિવસ આજનો દિવસ તમારો સારો પ્રસાર થઈ શકે છે. મિત્રોથી વિશેષ લાભ મળી શકે છે. વાહન તેમજ યંત્ર સુખની અંદર પણ તમને સારી સફળતા મળી શકે છે. પીળા વસ્ત્રો ધારણ કરવાથી આજનો દિવસ તમારો શુભ પ્રસાર થઈ શકે છે. વાત કરીશું કર્ક રાશિની. કેટલીક મુશ્કેલીઓનો તમારે સામનો કરવો પડશે. આજના દિવસે તમારા જીવનમાં કેટલાક બાકી રહેલા મુદ્દાઓ તમારે આજના દિવસે ઘાટા બનશે, એટલે કે મગજમાં ચિંતાનો વધારો પણ થશે. આજના દિવસે પીળા વસ્ત્રો ધારણ કરવાથી તમારો દિવસ ચોક્કસ રીતે સારો પ્રસાર કરી શકો છો. વાત કરીશું સિંહ રાશિની. તમારા જીવનમાં આજના દિવસે રમૂજી વ્યક્તિઓને મળવાનો તમને ચાન્સ મળશે. તે રમૂજી વ્યક્તિઓને મળતા જ તમારા જીવનમાં સારો આનંદ પ્રાપ્ત થશે. આજના દિવસે તમને ઘણી સારી બાબતે તમને સારા લાભ થવાની ચોક્કસ શક્યતાઓ રહેલી છે. આજનો દિવસ તમારો આનંદમય ઉત્સાહમય તમે પસાર કરી શકો છો. તમારા જીવનની અંદર તમને આજના દિવસે સારી રીતે તમને પસાર થવાથી તમે આજના દિવસે સારો લાભ પણ પ્રાપ્ત કરી શકો છો. આજના દિવસે તમારે મરૂન વસ્ત્રો ધારણ કરવાથી આજનો દિવસ તમારો ચોક્કસ રીતે સારો પસાર થશે. વાત કરીશું કન્યા રાશિની. સમસ્યાઓ પર વિશિષ્ટ ચિંતન કરવાનો યોગ બને આજના દિવસે. યોગ તેમજ આજના દિવસે પ્રાણાયામ તેમજ આજના દિવસે ધ્યાન કરવાથી તમારો આજનો દિવસ સારી રીતે પ્રસાર થઈ શકે છે. આજના દિવસે વિશેષ નિર્ણયો દ્વારા તમારા જીવનની અંદર ચોક્કસ સારા લાભ થઈ શકે છે. વાહન તેમજ યંત્ર સુખ તમને પ્રાપ્ત થઈ શકે છે. આજના દિવસે વિવાદોમાં સમય પસાર કરશો. આજના દિવસે લીલા વસ્ત્રો ધારણ કરવાથી તમારો દિવસ ચોક્કસ રીતે સારો પ્રસાર થશે. વાત કરીશું તુલા રાશિની. લાંબા ગાળાના રોકાણોથી તમને લાભ મળશે. નવી મુલાકાતો દ્વારા ચોક્કસ લાભ મળી શકે છે. જૂના સંબંધો જે તૂટેલા છે તે તૂટેલા સંબંધો તમને આજે ફરીથી સંધાયેલા જોવા મળશે. આજના દિવસે સામાજિક કાર્યોમાં તમારે ઘણો સમય આપવો પડશે. આજના દિવસે પિંક વસ્ત્રો ધારણ કરવાથી તમારો દિવસ ચોક્કસ સારો પ્રસાર કરી શકો છો. વાત કરીશું વૃશ્ચિક રાશિની. મહત્વકાંક્ષી કાર્યોની અંદર આજે તે કાર્યો પૂરા થવાનો યોગ બને છે. ફસાયેલા નાણાંની ચિંતા અનુભવો. આજના દિવસે વિરોધી લોકો દ્વારા તમારે જાહેર જીવનમાં હેરાન થવું પડશે. કુટુંબના સારા વાતાવરણથી તમારા મનમાં શાંતિ અનુભવશો. લાઇટ વસ્ત્રો ધારણ કરવાથી આજનો દિવસ તમારો મધ્યમ પ્રસાર કરી શકશો. વાત કરીશું મકર રાશિની. બાળકો દ્વારા દુઃખ નો અનુભવ થશે. ગુસ્સાવાળા જીવનની અંદર આજના દિવસે તમે ગુસ્સાવાળો તમારો પસાર કરી શકો છો. નિર્ણય લેવાની શક્તિમાં ઘટાડો થાય. મગજમાં શાંતિ ન મળે. આર્થિક બાબતોને લગતી તકલીફ જણાય. લાલ વસ્ત્રો ધારણ કરવાથી તમારો દિવસ મધ્યમ પ્રસાર થઈ શકે છે. વાત કરીશું હવે કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોએ આજના દિવસે વિજયની ઉજવણીની અંદર અત્યંત આનંદ અનુભવશો. તમારા જીવનમાં આજના દિવસે તમારી ખુશીની અંદર તમારા મિત્રો પણ સારો ભાગ લઈ શકે છે. આર્થિક નુકસાનની શક્યતાઓ પણ રહેલી છે. પરીક્ષામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને મગજમાં શાંતિ રાખવાની જરૂર છે. ક્રીમ વસ્ત્રો ધારણ કરવાથી આજનો દિવસ તમારો સારો પ્રસાર થઈ શકે છે. વાત કરીશો આજે મીન રાશિની. યંત્ર સુખ ભૌતિક સુખ સારું મળી શકે છે. ધંધા નોકરીની અંદર આજનો દિવસ તમારો સારો પ્રસાર થઈ શકે છે. ભક્તિ તેમજ ધર્મ પ્રત્યેની નિષ્ઠા વધી શકે છે. ધાર્મિક કાર્યોની અંદર તમને ચોક્કસ સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પીળા વસ્ત્રો ધારણ કરવાથી આજનો દિવસ તમારો શુભ પ્રસાર કરી શકો છો. અસ્તુ શ્રેહી.